નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના સાંગધરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું માનસિક સ્વાગત કરું છું. આજે આપણે જે ચેપ્ટર 7 જોઈ રહ્યા છીએ પેટર, એમાં આજે આપણે પ્રશ્ન 2 જોવાનો છે. પેટર્ન આગળ વધારો આપણે એને જરૂર છે, બરાબર? માત્ર આપણે પેટર્નને ધ્યાનથી સમજવાની છે. તો જો કે સૌથી પહેલી પેટર્ન છે માં, તો કે આપણને ચોરસ દોરીને આપેલું છે અને એની અંદર આપણને ફૂલનો છોડ કે જે તેની ડાળી છે બરાબર નીચે તરફ છે અને ફૂલ જે છે ઉપરની તરફ છે. પછી બીજી પેટર્નમાં જુઓ કે જે ફૂલ છે એ ઉપરની તરફ હોય તો ક્યાં આવી જાય છે, જમણી સાઈડમાં, એટલે કે અહીંથી ફરીને અહીંયા આવી જાય છે. પછી જે ત્રીજી પેટર્ન છે એમાં ફૂલ જે છે જમણી બાજુ તરફથી ક્યાં આવી જાય છે, નીચેની તરફ. તો હવે કઈ બાજુ બાકી રહે, ડાબી બાજુ તરફ, બરાબર? તો આપણે ખાલી એટલો ફેરફાર કરવાનો છે કે ફૂલ જે છે એને આપણે આ રીતે, નીચેનો ભાગ જોઈએ તો જો નીચેનો ભાગ પેલા જે છે નીચે તરફ હતો, પછી જે બીજી પેટર્ન છે એમાં ફરીને આ બાજુ આવે છે, એટલે કે ડાબી બાજુ આવે છે. પછી જે ત્રીજી પેટર્ન છે એમાં ડાબી બાજુ તરફથી ક્યાં જાય છે, ઉપરની તરફ. તો હવે કઈ બાજુ બાકી રહી, જમણી બાજુ બાકી રહી છે, એટલે આપણે જે છે આ રીતે પેટર્ન કરવી પડશે. બરાબર, કોઈ પણ એક ભાગને પકડી લેવાનો, બરાબર? સૌથી પહેલા નીચેની તરફ, પછી ડાબી તરફ, પછી ઉપરની તરફ અને છેલ્લે જમણી તરફ. હવે નીચેની પેટર્ન નંબર 3 છે એમાં જુઓ કે ગોળ છે અને એની અંદર આપણને એડો આપેલો છે. તો સૌથી પહેલી પેટર્નમાં એરો જે છે એ જો ઉપરની તરફ હતો, પછી બીજી પેટર્નમાં એરો જે છે એ જમણી તરફ થઈ જાય છે, ત્રીજી પેટર્નમાં એરો જે છે જમણી તરફથી નીચે આવી જાય છે. તો એ કઈ બાજુ બાકી રહી છે, ડાબી બાજુ બાકી રહી છે, બરાબર? તો આ રીતે કરવું પડશે આપણે. પછી છે નંબર 4, એમાં આપણને પેટર્ન આ રીતે આપેલી છે, નીચે આપણને અર્ધગોળ આપેલું છે અને એમાંથી આ રીતે પાછું છે. હવે જો સૌથી પહેલી પેટર્નમાં જે અર્ધગોળ હતો એ નીચેની તરફ હતો, બીજી પેટર્નમાં ફરીને ક્યાં આવી જાય છે, ડાબી તરફ, ત્રીજી પેટર્નમાં ફરીને ક્યાં આવી જાય છે, ઉપર. તો હવે કઈ તરફ બાકી રહ્યું, જમણી તરફ બાકી રહ્યું છે, તો આપણે આ રીતે કરવું પડશે, બરાબર? બાકીની પેટર્ન તમે તમારી જાતે વાણીની મદદથી કરવાની છે. હવે આપણે ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક યુ.